विद्यार्थी मित्रों आज आपको टॉपिक है ऑक्सीडेशन अने रिडक्शन प्रक्रियाओं। तो ऑक्सीडेशन रिडक्शन प्रक्रियाओं पण आपणे आगला धोरण में शीखी गया छे, समीकरणों में पण आवी गयुं छे। तो नाम ज एवुं कहे छे ऑक्सीडेशन एटले ऑक्सीजनो उमेरो थवो, रिडक्शन एटले ऑक्सीजन दूर थवो। तो एक सीम्पल छे के ऑक्सीडेशन प्रक्रिया एटले शुं, कि जे रासायणिक पदार्थ में अणु के परमाणु में ऑक्सीजन नो उमेरो थाय, ऑक्सीजन नो उमेरो थाय अथवा हाइड्रोजन दूर थाय, हाइड्रोजन दूर थाय, तो एवी रासायनिक प्रक्रिया ने ऑक्सीडेशन प्रक्रिया कहे छे। तमे अहीं खास जुओ के आ जे कार्बन हतो એમાં ઓક્સિજનનો ઉમેરો થયો, કાર્બન હતો એમાં ઓક્સિજનનો શું થઈ ગયો, ઉમેરો થયો, એટલે આ પ્રક્રિયાને હું કહું છું ઓક્સિડેશન। આ પ્રક્રિયાને કહેવાય છે ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર। ચાલો એવી જ રીતે અહીં તમે જુઓ કે આ HCl હતું, આ HCl છે અને અહીંયા ગાણી શું બની ગયું છે Cl2, એટલે કે અહીંથી હાઇડ્રોજન દૂર થયો, હાઇડ્રોજન દૂર થયો, H2 દૂર થયો, એટલે આ પણ શું કહેવાય છે આને ઓક્સિડેશન પ્રક્રિયા। આ પ્રક્રિયાને કહેવાય છે ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર છે। ચાલો એવી જ રીતે રિડક્શન પ્રક્રિયા એટલે શું, तो जे रासायनिक प्रक्रिया में पदार्थ के पदार्थ એટલે કે અણુ અથવા પરમાણુમાં ઓક્સિડેશન ઓક્સિજન દૂર થાય કે હાઇડ્રોજનનો ઉમેરો થાય, ઓક્સિજન દૂર થવો અથવા હાઇડ્રોજનનો ઉમેરો થવો, તો અહીં જુઓ કે ZnO હતું એ માટે ઓક્સિજન દૂર થયો, ZnO નો તો ZnO થઈ ગયો, ઓક્સિજન ગયો, ઓક્સિજન ગયો એટલે આ પ્રક્રિયાને હું કહું છું રિડક્શન પ્રક્રિયા, બરાબર છે। તો અહીં તમે જુઓ કે કાર્બન ઓક્સાઇડ કોપર ઓક્સાઇડ હતો એમાંથી ઓક્સિજન દૂર થયો, એટલે આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે રિડક્શન પ્રક્રિયા, બરાબર। તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાનો ખ્યાલ આવી ગયો। હવે આ બંને પ્રક્રિયા જ્યારે એક સાથે થતી હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન એમ બંને પ્રક્રિયા સાથે થતી હોય તો એને કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા, એને શું કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા। દાખલા તરીકે હું લખું H2 વત્તા O2 gives you H2O, સમીકરણને સંતુલિત કરવા માટે બે બે લગાવી દીધા, તો અહીંયા તમે જુઓ કે હાઇડ્રોજનમાં ઓક્સિજનનો ઉમેરો થયો, એટલે આ પ્રક્રિયાને હું કહું છું ઓક્સિડેશન। તો અહીંયા કારી તમે જોશો કે ઓક્સિજનના બે અણુ કનેક્ટ થઈ ગયો, એટલે આ પ્રક્રિયાને કહેવાય છે રિડક્શન। તો જ્યારે ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા સાથે થતી હોય તો એને કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા, એને શું કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા, બરાબર। તો અહીં આપણે લઈએ કે ભાઈ કાર્બન જે છે એમાં ઓક્સિજનનો ઉમેરો થયો એટલે આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન, બરાબર। તો એવી જ રીતે અહીંયા હાઇડ્રોજન જે છે તેમાં ઓક્સિજનનો ઉમેરો થયો એટલે આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન, એટલે મોટા ભાગની પ્રક્રિયાઓ જે છે એ રેડોક્સ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ, જેમાં ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા થતી હોય છે। ચાલો આને પોઝ કરીને એક વખત ફરીથી જોઈ લો, પછી આપણે આગળ ટોપિક લઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સમજણ લઈએ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા। હવે આ ટોપિક જે છે એ બુક્સમાં તમે ચોપડીમાં આપ્યો નથી, પરંતુ કંઈક પાછળ જે પ્રશ્નો હોય છે ખરા ખોટા કે ખાલી જગ્યા કે એમાં પૂછાયા કરે છે, એટલા માટે લેવો પડે છે। તો આપણે પહેલાં જોઈ લઈએ કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એટલે શું। તો ઓક્સિડેશન અને રિડક્શન જો આવડતું હોય તો એનાથી આખી ઊંધી પ્રક્રિયા થઈ જાય, એનાથી કેવી પ્રક્રિયા થઈ જાય,
ઊંધી પ્રક્રિયા થઈ જાય. તો અહીં આપણે વ્યાખ્યા લઈએ, ઓક્સિડેશન કરતા એટલે શું? તો ઓક્સિડેશન કરતા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં જે તે પદાર્થનું રિડક્શન થાય. શબ્દ પકડજો, જે તે પદાર્થનું રિડક્શન થાય, એટલે જેનું રિડક્શન થાય, જે પદાર્થનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા કહે છે. તો અહીંયા ગાડે આપણે જોઈએ કે CuO એટલે આ રિડક્શન થયું, આ શું થયું? રિડક્શન થયું. એનો મતલબ કે CuO એ શું છે? ઓક્સિડેશન કરતા છે. CuO પોતે શું થઈ ગયો? ઓક્સિડેશન કરતા. ચાલો અહીંયા આપણે જઈએ રિડક્શન કરતા. તો જે રાસાયણિક પદાર્થમાં જે તે પદાર્થનું ઓક્સિડેશન થાય, જે તે પદાર્થનું ઓક્સિડેશન થાય એનો મતલબ કે એની અંદર ઓક્સિજન ઉમેરાઈ ગયો. પણ કયા પદાર્થમાં ઓક્સિજન ઉમેરાયો એ બની ગયો રિડક્શન કરતા. જે પદાર્થમાં ઓક્સિજન ઉમેરાયો, ઉમેરાયેલો પદાર્થ નહીં પણ ઉમેરાયો, એ પદાર્થને આપણે કહીશું રિડક્શન કરતા. એનો મતલબ કે એ પ્રક્રિયા ઓક્સિડેશન થવું જોઈએ. રિડક્શન કરતા શોધવો હોય તો મારે ઓક્સિડેશન થવું જોઈએ. અહીંયા Fe માં ઓક્સિડેશન થાય છે. તમે જુઓ, ઓક્સિડેશન થયું તો ઓક્સિજનને એમાં ઉમેરો થઈ ગયો. પણ જે પદાર્થનું ઓક્સિડેશન થયું, કોનું ઓક્સિડેશન થયું? Fe નું. Fe નું ઓક્સિડેશન થયું એનો મતલબ કે Fe એ શું છે? રિડક્શન કરતા છે. Fe એ રિડક્શન કરતા છે, બરાબર? તો આપણે અહીં ફરી પાછા આ કેટલાક ખરા ખોટા છે આપણે જોઈ લઈએ. અહીંયા ખરા ખોટામાં લખ્યું છે કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં CuO એ ઓક્સિડેશન કરતા છે. તો એનો મતલબ ઓક્સિડેશન કરતા એટલે પોતાનું રિડક્શન થવું જોઈએ. થઈ ગયું રિડક્શન, માટે આ વિધાન કેવું છે? સાચું છે. ચાલો અહીંયા જોઈએ, H2 નું ઓક્સિડેશન થાય છે. સો હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરો થાય છે. હા, એનો મતલબ કે આ વિધાન પણ કેવું છે? સાચું છે. આ પ્રક્રિયા વિસ્થાપન છે. તો વિસ્થાપનને યાદ કરવું પડે મારે કે ભાઈ એ પદાર્થ છૂટો પડે છે. તો અહીં તમે જો CuO માંથી CuO છૂટું પડ્યું, વિસ્થાપન થઈ ગયું, એટલે આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા એ પણ સાચું છે, બરાબર? CuO ની સંયોજકતા બદલાતી નથી. હવે આ એક પાછો નવો ટોપિક આવી ગયો, સંયોજકતા. સંયોજકતા એટલે કે એમણે મેળવેલા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હું અહીંયા ગાડે જ્યારે કોઈ પદાર્થનું સંયોજન હોય એટલે શું થશે? તમે સી વિચારો કે CuO જે છે એ કયા ફોર્મમાં હશે? CuO ની અંદર આ 2+ હતો અને પેલો 2- હતો, એટલે બંને ભેગા થઈ ગયા, એટલે એમનું સંયોજકતા કેવી છે? 0 છે. હમણાં આની સંયોજકતા કેવી છે? 0 છે. જ્યારે આ કોપર ધાતુ છૂટી પડી તો એ 2+ છે, એનો મતલબ કે એની સંયોજકતા કેટલી છે? 2. તેનો મતલબ કે સંયોજકતા વધી, સંયોજકતા વધી, તો CuO ની સંયોજકતા બદલાતી નથી. આ વિધાન ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. ચાલો આપણે આગળ વધીએ. અહીંયા તો Fe નું ઓક્સિડેશન થાય છે, સાચું છે? હા, Fe નું ઓક્સિડેશન થાય છે. પાણીનું રિડક્શન થાય છે. પાણીનું શું થઈ ગયું અહીંયા? રિડક્શન. વેરી ગુડ. ઓક્સિજન ગયો એટલે રિડક્શન થયું. રિડક્શન થયું, સાચું છે, બરાબર? તો અહીં તમે વિચારો કે જો પાણીનું રિડક્શન થયું, બરાબર, રિડક્શન થયું એટલે ઓક્સિજન એમાંથી ગયો, એમાંથી ઓક્સિજન ગયો. અને ઓક્સિજન જ્યારે જતો હોય એટલે રિડક્શન પ્રક્રિયા થતી હોય તો એ પદાર્થ પોતે શું બની જશે? ઓક્સિડેશન કરતા બની જશે. એનો મતલબ કે પાણી જે છે એ શું બની ગયો? ઓક્સિડેશન કરતા. પાણી એ શું બની ગયું? ઓક્સિડેશન કરતા. હજુ બીજું, રિડક્શન જ્યારે થતું હોય
तारे एक पदार्थ ऑक्सीडेशन करता हुआ है, એટલે અહીંયા પ્રશ્ન બનને જે જુઓ પાણી રિડક્શન કરતા છે, પાણી ઓક્સિડેશન કરે, કન્ફ્યુઝ કરે ઘણી વખત. તો તમારે એટલું જોવાનું કે પાણીમાંથી શું થાય છે, ઓક્સિજન ગયો એટલે રિડક્શન થયું, રિડક્શન થયું એટલે પોતે શું બની ગયો, ઓક્સિડેશન કરતા. આ વિધાન સાચું બનશે. જ્યારે પાણી રિડક્શન કરતા છે એ વિધાન ખોટું બનશે. એટલે ખરા ખોટા જ તમને અઘરા પડશે બોર્ડની અંદર, કારણ કે એમાં ઘણું બધું વિચારીને કરવું પડે. પણ જો તમને ટોપિક ક્લિયર હોય તો તમે કોઈ પણ વસ્તુ તમે આસાનીથી કરી શકો. એને વિચારવું પડે, મનમાં તમારે વિચારવું પડે કે આનું શું થયું છે, બરાબર છે, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. તો ક્ષારણ એટલે શું? તો ક્ષારણ એટલે કે કાટ ચડવો. કારણ એટલે કાટ ચડવો. ધાતુની ખુલ્લી સપાટી જ્યારે ભેજ, ઓક્સિજન, એસિડ, કાર્બન ડાયોક્સાઈડના સંપર્કમાં આવે એટલે એની રાસાયણિક પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયા થાય એટલે મોટાભાગની ધાતુઓ છે એની પર એક પળ ભાજે છે, જેને આપણે કાટ કહીએ છીએ. આ જે કાટ કરવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે, ક્ષારણ કહે છે. કાટ ચડવાની જે પ્રક્રિયા છે એને ક્ષારણ કહે છે. તમે લોખંડની કોઈ પણ વસ્તુ લો, શરૂઆતમાં એ ચળકતી હોય છે, પછી ધીમે 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 એની પર કથ્થાઈ રંગનો કાટ ચડે છે. આ જે લોખંડ છે એ લોખંડ પર કાટ ચડવું, તો આનું પણ એક રાસાયણિક સમીકરણ બને છે જેને કહેવાય છે Fe2O3 × XH2O. આ કાટનું સમીકરણ છે કે ભાઈ લોખંડ હતું Fe, એની પર ઓક્સિજનનું પળ ચડ્યું અને ઘણા બધા ભેજયુક્ત પદાર્થ એની પર જોઈન થયા, ભેગા થયા, એને લોખંડનો કાટ ચડવો એ એક ક્ષારણનું ઉદાહરણ છે. તમે ઘરેણા લાવો ચાંદીના, શરૂઆતમાં ચળકતા હશે, પછી ધીમે 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 વાપરતા જશો તેમ આ ચાંદીનો ચળકાટ એ કેવો પડી જાય છે, ઝાંખો પડી જાય છે. આ જે ચળકાટ ઝાંખો પડી જાય છે એનું કારણ છે કે એનું શું થયું, ક્ષારણ થયું. જ્યારે આપણે સ્વામી પાસે જઈને આ ઘરેણાને આપણે સાફ કરાવીએ છીએ ત્યારે ઉપરનું પડ જે છે એ ફરી પાછું ઓક્સિડાઇડનું પડ લાગી ગયું હોય છે અને કાઢવામાં આવે, ફરી પાછો ચળકાટ મળી જાય છે. એવી રીતે તાંબાનું વાસણ જો તમારા ઘરમાં પડી ગયું હશે તો તાંબાના વાસણ પર શું પડે છે, લીલા ડાઘ પડે છે. લીલા શું થઈ જાય છે, એ ડાઘ પડે છે. એનું કારણ શું છે કે તાંબુ એ હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને CuCO3 બનાવે છે, એના કારણે આ લીલા ડાઘ પડે છે. એટલે જ્યારે આપણે વાસણ ઘસીએ છીએ તાંબાના, ત્યારે લીલા ડાઘ આપણે કાઢી નાખીએ છીએ, ફરી પાછું ક્ષારણ એનું જતું રહે છે. તો ક્ષારણને લીધે દુનિયામાં દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. કરોડો રૂપિયા નુકસાન આપણા ઘરમાં તમે જોશો કે એવી કેટલી ભંગારમાં આપણે વસ્તુઓ ફેંકી દઈએ છીએ, તો એ વિચારો કે આખા વિશ્વનું જો ભેગું કરશો તો દરરોજની કરોડો રૂપિયાનું નુકસાન જે છે એ ક્ષારણને લીધે થાય. ક્ષારણ અટકાવવાના ઉપાયો કરવા પડે અને એ અટકાવવાના ઉપાયો જે છે આના પછીના ચેપ્ટરમાં તમારા આવશે. આપણે કહીએ કે લોખંડને કાટ ના લાગે તો શું કરવું જોઈએ, તો કે ભાઈ એની પર રંગ લગાડવો જોઈએ. બરાબર, ચાંદીનો ચળકાટ ઝાંખો ન પડે એટલે શું કરવું જોઈએ, તો કે ભાઈ એને આપણે એને સફાઈઓ કરવી પડે વારે ઘડીએ, સમય સમયે. તાંબાના લીલા ડાઘ ના પડે તો એને દરરોજ જ આપણે અજવાળામાં લેવું પડે, સાફ કરવો રાખવું પડે, આગળ નહીં પડશે. બીજો એક ટોપિક છે ખોરાપણ. ઘણી વખત આપણે ખાતા હોઈએ છીએ ખારીસિંગ, અને ખારીસિંગ ખાતા ખાતા અમુક ખારીસિંગના દાણા જે છે ખોરાઈ જાય, એટલે કે પાકા મજા નથી આવતી, સ્વાદ નથી આવતો. કેમ આવું, કે ભાઈ ખોરાઈ ગયા, વેફર પડી હશે, પડીકું તોડેલું હશે અને પછી તમે એને અમુક દિવસ પછી ખાશો તો એનો સ્વાદ તમને આવતો નથી. તમે કહે યાર આ તો બરાબર નહીં, આ તો ખોરાઈ ગયું છે. કે તો એ કેમ થાય કે જ્યારે ખાદ્ય પદાર્થ પરના તેલ કે ચરબીનું ઓક્સિડેશન થાય, એટલે ખાદ્ય પદાર્થ છે એમાં તેલ તો વપરાવવાનું છે, એની પર ચરબી પણ હોઈ શકે છે, ચરબી એટલે તેલ, બરાબર. હવે એનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે એ ખોરો થઈ જાય છે અને તેની વાસ અને સ્વાદ બંને બદલાઈ જાય છે. વાસ અને સ્વાદ જે બદલાવાની ઘટના છે એને આપણે કહીએ છીએ ખોરાકનું શું થઈ ગયું કહેવાય, ખોરાપણું.
तो ये खाद्य पदार्थ जे छे जेमा आपणा तेल के चरबी नो उपयोग करीए छे एमा ऑक्सीडेशन नो प्रतिकार करे तेवा पदार्थ जो उमेरवामां आवे એટલે બજારમાં જેટલા ભી પેકિંગ ફૂડ મળે છે એ બધામાં એક પ્રોસેસ કરવામાં આવે જેથી કરીને તમારા ઘરમાં જ્યારે લાવો તો એ લાંબો સમય સુધી એ ખોરાક ટકી શકે તો આ જે ઓક્સિજન નો પ્રતિકાર કરે એટલે એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ એન્ટી એટલે એનો પ્રતિકાર કરવો હમણાં આપણે જાણે છે કે કોરોના વાયરસ એટલે કે ભાઈ એન્ટીવાયરસ એટલે એનો વિરોધ કરે એવો હજુ સુધાર્યો નથી કોમ્પ્યુટરમાં આવે કે વાયરસ ઘૂસી ગયો તો કે મારે એન્ટી વાયરસનું સોફ્ટવેર અંદર ઇન્સ્ટોલ કરાવવું પડે તો એન્ટી ઓક્સિડન્ટ એટલે ઓક્સિજનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો એમાં ઉમેરવામાં આવે છે જેનું ઉદાહરણ છે કે આપણે જે કંઈ બી જે પડીકાઓ જે ખાઈએ છે તે ફૂલેલા હોય છે એનું કારણ કે એના અંદર શું ભરેલો હોય છે નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે આ નાઇટ્રોજન વાયુ જે છે એ ઓક્સિજન જે છે એનો શું કરે છે પ્રતિકાર કરે છે અને પ્રતિકાર કરવાને કારણે આપણે જ્યારે પણ પડીકું ખોલીએ છે તો વેફર કે જે હોય તો એને આપણને ખાવાનો એનો સ્વાદ જે છે એ જળવાઈ રહે છે બદલાતો નથી આ થઈ ગયું તમારું ખોરાકવાનું અને ખોરાકવાનું અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે આપણે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે હમણાં નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ અહીં તમારું આ ચેપ્ટર જે છે બીજું એ પૂર્ણ થાય છે હવે આપણે આ ચેપ્ટર 2 ના વિજ્ઞાનના ટેસ્ટનું પણ હવે આપણે આયોજન કરીશું.